આગળથી મહત્વપૂર્ણ સમાચારો. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના 3 અન્ય ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બનાસકાંઠાથી પરબત પટેલ, કે જેમનું નામ ચર્ચાઈ રહ્યું હતું, પંચમહાલથી રતનસિંહને ટિકિટ આપવામાં આવી છે, તો પોરબંદરથી રમેશ ધડુકને ટિકિટ આપી છે ભારતીય જનતા પાર્ટીએ. આપને જણાવી દઈએ કે 3 વધુ ઉમેદવારના નામ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે. બનાસકાંઠાથી પરબત પટેલને ટિકિટ આપવામાં આવી છે, તો પંચમહાલથી રતનસિંહને ટિકિટ અપાઈ છે, પોરબંદરથી રમેશ ધડુકને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. મહત્વપૂર્ણ હાલમાં સમાચારો જે સામે આવી રહ્યા છે તે મુજબ ભારતીય જનતા પાર્ટીએ અન્ય 3 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. સૌપ્રથમ બનાસકાંઠાથી મંત્રી પરબત પટેલને જાહેર કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે. તે સિવાય પંચમહાલથી રતનસિંહ અને પોરબંદરથી રમેશ ધડુકને ટિકિટ આપવામાં આવી છે. પોરબંદરથી આપને જણાવી દઈએ કે રમેશ ધડુક સિવાય નામ ચર્ચાઈ રહ્યું હતું કે રાદડિયા પરિવારમાંથી કોઈને ટિકિટ અપાઈ શકે, પરંતુ રાદડિયા પરિવારમાંથી કોઈને ટિકિટ નથી આપવામાં આવી, રમેશ ધડુકને ટિકિટ આપવામાં આવી છે. તો પંચમહાલથી રતનસિંહને ટિકિટ આપી છે ભારતીય જનતા પાર્ટીએ. રતનસિંહ પંચમહાલથી, પંચમહાલથી આ પહેલા પ્રભાતસિંહ ચૌહાણ, સીકે રાહુલજી કે તુષાર મહારાવલનું નામ ચર્ચાઈ રહ્યું હતું, જો કે તે તમામને સાઇડલાઇન કરતા રતનસિંહને ટિકિટ આપવામાં આવી છે. મતલબ કે નો રિપીટ થિયરી પોરબંદર અને પંચમહાલમાં કહી શકાય. અને બનાસકાંઠાથી પોરબંદર, બનાસકાંઠાથી પરબત પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા હિતેન. હિતેન, બનાસકાંઠાથી પરબત પટેલને ટિકિટ અપાઈ છે, પણ પંચમહાલથી જે નામ ચર્ચાઈ રહ્યું હતું અને પોરબંદરથી જે નામ ચર્ચાઈ રહ્યું હતું તે બંને નામને સાઇડલાઇન કરી દેવાયા છે. જે 3 બેઠકો ઉપર બીજેપીએ ઉમેદવાર જાહેર કર્યા છે તે 3 બેઠક ઉપર નવા ચહેરા આપવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની ટિકિટ કાપવામાં આવી છે અને બનાસકાંઠાથી પરબત પટેલ જે ગુજરાત સરકારના મંત્રી છે તેમને ટિકિટ આપવામાં આવી છે. બીજી તરફ વાત કરીએ પોરબંદરથી વિઠ્ઠલ રાદડિયાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેમનું ચૂંટણી લડવું અસંભવ હતું, જેથી ક્યાંક ને ક્યાંક ત્યાં ચર્ચા ચાલી રહી હતી કે રાદડિયા પરિવારમાંથી કોઈ આપવામાં આવે કાં તો અન્યને પણ અપાશે. તો ત્યાં પોરબંદરથી પણ હવે જે હિસાબે રમેશ ધડુકને ટિકિટ આપવામાં આવી છે, એક જાતિગત સમીકરણ ને જોતા જ ક્યાંક ને ક્યાંક બીજેપી આ નિર્ણય લીધો છે. બીજી તરફ વાત કરીએ પંચમહેલથી પણ પ્રભાતસિંહ ચૌહાણનું પત્તું કાપવામાં આવ્યું છે અને ત્યાં રતનસિંહને ઉમેદવાર તરીકે બીજેપીએ જાહેર કર્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે બાકીની બચેલી જે 7 બેઠકો છે તે 7 બેઠકો પર પણ બીજેપી હોઈ શકે છે કે નો રિપીટની થિયરી અપનાવે. તો બીજેપી સોર્સેસ કહી રહ્યા છે લગભગ આવતીકાલ સુધીમાં તમામ 7 બેઠકો ના ઉમેદવાર જે છે તે જાહેર કરી દેશે. 26 ઉમેદવાર બીજેપીના મળી જશે, જેમાં બાકીના બચેલા 7 ઉમેદવાર જે છે તે પણ એક નવા ચહેરા જ તરીકે આપણને જોવા મળશે. જે જરૂરથી અમારી સાથે હાલમાં બ્રિજેશ દોશી પણ જોડાઈ ગયા છે. બ્રિજેશ, ભારતીય જનતા પાર્ટીએ નો રિપીટ થિયરી આ 3 બેઠક માટે અપનાવી છે, પરબત પટેલ બનાસકાંઠાથી, પંચમહાલથી રતનસિંહ અને પોરબંદરથી રમેશ ધડુક, કેવી રીતે જોઈ શકાય, કયા સમીકરણો આમાં કામ લાગ્યા હોઈ શકે? જે યશ, સૌથી પહેલા એ વાત કરજો કે 3 દિવસ પહેલા આપણે આ તમામ શક્યતા બતાવી હતી કે આ 3 બેઠક ઉપર જે પેચ ફસાયો છે એનું મુખ્ય કારણ એ છે કે ત્યાં ઉમેદવાર બદલવાના છે અને ત્યાં નવા ઉમેદવાર પાર્ટી શોધી રહી છે અને એ જ પ્રમાણે પાર્ટીએ નવા ચહેરા આપ્યા છે. રમેશ ધડુકની જો વાત કરવામાં આવે તો તેઓ 2 સામે લડ્યા હતા, તે સમયે વિઠ્ઠલ રાદડિયા કોંગ્રેસમાં હતા અને રમેશ ધડુક ભાજપમાંથી ઉમેદવાર હતા અને તેઓ ચૂંટણી હાર્યા હતા. એટલે રમેશ ધડુક જે છે જૂનો ચહેરો છે અને જૂનો જાણીતો ચહેરો, તે ટિકિટ આપવામાં આવી છે. બીજી તરફ પોરબંદરની અંદર એ વાત નિશ્ચિત, માફ કરશો, બનાસકાંઠામાં એ વાત નિશ્ચિત હતી કે હરિભાઈ ચૌધરી ઉપર જે લાંચ કેસના આરોપો હતા ત્યારબાદ તેને રિપીટ નહીં કરવામાં આવે અને તે જ પ્રમાણે ત્યાં કોને મૂકવા તેને લઈને કવાયત ચાલી રહી હતી. ચૌધરી સમાજમાંથી ટિકિટ આપી તે પણ નિશ્ચિત હતું. તેવા સંજોગોમાં સૌમ્ય અને સાફ છબીવાળો ચહેરો પરબત પટેલ જેઓ હાલ રાજ્યકક્ષાના મંત્રી છે તેમને ટિકિટ આપવામાં આવી છે અને હવે તેઓ ત્યાંથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે, એટલે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. આ તમામ ખબરો જી ચોઈસ કરીને બતાવી હતી. પંચમહાલની અંદર પ્રભાતસિંહ ચૌહાણ વાળું જે છે તેની અંદર ટિકિટ બદલાવું એ ખૂબ મોટો સેટબેક પ્રભાતસિંહ ચૌહાણ માટે, કારણ કે તેમણે પહેલા બહુ જ દાવા કર્યા હતા કે મારી ટિકિટ કાપવાની કોઈનામાં તાકાત નથી, હું જ લડીશ, હું જીતીશ,
અને અમે તો એટલે શું કહ્યું કે 2024માં પણ હું લડીશ. એટલે આ પ્રકારના દાવા પ્રવાસીએ કર્યા હતા, પરંતુ પાર્ટીને ટિકિટ કાપી છે. તમામ સમીકરણોને ધ્યાનમાં રાખી અને પાર્ટી નવા ચહેરા જ્યાં જરૂર હતી ત્યાં નવા ચહેરા આપ્યા છે, એટલે સ્પષ્ટ દર્શાવે છે કે પાર્ટી દ્વારા જે છે સ્થાનિક સેન્સ લઈને કામ કરવામાં આવ્યું છે અને કોઈ પેરાશૂટ ઉમેદવારના બદલે તમામ સ્થાનિક ઉમેદવારોને ટિકિટ અપાઈ છે. જેમાં સૌથી મોટું જે વાત કરવામાં આવે તો સૌથી મોટી વાત પરબત ચૌધરી, પરબત પટેલ જે ચૌધરી સમાજમાંથી આવે છે, સાફ ચહેરો છે, રાજ્યકક્ષાના મંત્રી, તેમને ટિકિટ આપવામાં આવી રહી છે. અને આ રીતે પાટણમાં પણ દિલીપ ઠાકોરનું નામ હજુ આગળ ચાલી રહ્યું છે. પાટણમાં પણ આ શક્યતા જોવાઈ રહી છે કે દિલીપ ઠાકોરને ટિકિટ અપાઈ શકે છે. આવતીકાલ સાંજ સુધીમાં તમામ વસ્તુઓ ક્લિયર થશે. આજે પણ પ્રભારીઓ માથુરીએ વાત કહી કે ધીરે ધીરે તમામ નામો બહાર આવી જશે અને મીડિયાને પણ રમવાનો સમય મળે એ પ્રકારનું આયોજન ભાજપ કરી રહ્યું છે એવું પણ એમણે કટાક્ષ કર્યો હતો. પણ ચોક્કસ ભાજપની અંદર આંતરિક જે વિખવાદ હતો તેનું ડેમેજ કંટ્રોલ અહીંયાથી પ્રભારી પોતે કરી રહ્યા છે. પરમ દિવસથી તેઓ અહીંયા આવી ચુક્યા છે અને તમામ કાર્યકરોને મળી સ્થાનિક સ્તરે ઉકેલ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જી જરૂરથી બ્રિજેશ, જ્યારે પંચમહાલ પર સીકે રાહુલજીનું નામ ચર્ચાઈ રહ્યું હતું ત્યારે પ્રભાત સિંઘે કહ્યું હતું કે જો એમને ટિકિટ અપાશે તો એમની સામે લડી લઈશું. તો પ્રભાત સિંઘ ક્યાંક ને ક્યાંક બળવો કરી શકે ખરા હવે? જી બિલકુલ, પ્રભાતસિંહનું પહેલેથી જ્યારથી વાત કરવામાં આવે છે તેમનો હંમેશા એ પ્રકારનો દબંગ નેચર રહ્યો છે અને તે પ્રકારે તેઓ દબંગ નેતા તરીકે છાપ ધરાવે છે. એટલે વિધાનસભા ચૂંટણી વખતે પણ એવો માહોલ થયો હતો, તેમણે ટિકિટને લઈને માંગણી કરી હતી અને પાર્ટી સામે પડ્યા હતા. તે જ રીતે લોકસભામાં ફરી વાત એ વાતનું પુનરાવર્તન થઈ રહ્યું છે. એટલે ચોક્કસ એવું બની શકે કે પ્રભાતસિંહે દિલ્હીના પણ આટાફેરા કર્યા પણ તેમ છતાં તેમની વાત જ્યારે પાર્ટી નથી માની તો સંભવત તેઓ દાવેદારી કરી શકે છે. પણ હજુ આજે જાહેરાત થઈ છે, હવે તેમનું રિએક્શન આવશે કે તેમની ટિકિટ કપાયા તેઓ શું પગલું ભરશે. સંભવત એવું મનાય છે કે તેઓ જે રીતનો તેમનો સ્વભાવ રહ્યો છે તે પ્રમાણે તેઓ ચોક્કસ જે છે અપક્ષ દાવેદારી કરે અથવા તો પહેલા જાહેરાત કરશે અને પછી પાછળથી વિડ્રો પણ કરી શકે તે પ્રકારની શક્યતાઓ હાલ ચોક્કસ દેખાઈ રહી છે. જી હવે જે ચહેરો પસંદ કરાયો છે ટિકિટ અપાય છે રતનસિંહ પંચમહાલથી, રતનસિંહ વિશે તેઓ કેટલા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં છે અને સ્થાનિક સ્તરે તેમનું રાજકારણ કેવું રહ્યું છે, શું તેમને બાબતે વિગતો? યસ, જે રીતે વાત કરવામાં આવે તો રતનસિંહનું નામ જે છે જે પેનલ હતી પેનલમાં નહોતું, જે તમામ સમાચારો ચાલ્યા તેની અંદર પણ સીકે રાહુલજી અને પ્રભાતસિંહ તેમની વચ્ચેથી કોઈ ટિકિટ મળે તેવી શક્યતાઓ દેખાતી હતી. પરંતુ જે તમામ વિવાદો બાદ પાર્ટીએ સ્થાનિક સ્તરે મંથન કરીને સ્થાનિક નેતાઓને પૂછી અને આ નામને ટિકિટ આપી છે, એટલે ચોક્કસ રીતે એના પડઘા સ્થાનિક સ્તરેથી આવ્યા છે. સ્થાનિક સ્તરેથી જ જે છે આ નામની પસંદગી થઈ છે અને તે પ્રમાણે તેમને જે રીતે મેં કહ્યું કે રમેશ જડુક જે જૂનો ચહેરો હતો તે રીતે આ પણ પાર્ટીના કાર્યકરો ની વચ્ચેનો એક ચહેરો લાવવામાં આવ્યો છે. તેમની વધુ વિગતો હાલ નથી, પણ ચોક્કસ રીતે પાર્ટીએ સ્થાનિક સ્તરેથી આ જે ચહેરાઓ પસંદ કર્યા છે તેની અસર ચૂંટણીમાં પણ જોવા મળશે અને કાર્યકરોને પણ એક મેસેજ અપાયો છે. જે સ્થાનિક નારાજગીઓ હતી એ નારાજગીઓ દૂર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને એટલા માટે સ્થાનિક ચહેરાઓને ટિકિટ અપાઈ રહી છે. જી જી સાથે જ વિઠ્ઠલ રાદડિયાને ટિકિટ નહોતી મળવાની આ વખતે તે નક્કી હતું તેમની તબિયતના કારણે, પરંતુ રાદડિયા પરિવારમાંથી કોઈને ટિકિટ અપાય તેવી ચર્ચાઓ ચાલતી હતી. તો રાદડિયા પરિવારમાંથી કોઈને ટિકિટ નથી અપાય તો શું તે એક સેટબેક સાબિત થઈ શકે ખરો ભાજપ માટે? દબાણ સામે આ વખતે પક્ષ ઝૂકે તેવી શક્યતા દેખાઈ નથી. પક્ષનું માનવું હતું કે જયેશ રડિયા લોકસભા લડે, પરંતુ જયેશ રડિયા તેના માટે તૈયાર નહોતા. તેમણે પોતાના ભાઈના લડાવવાની વાત કરી હતી, પરંતુ પક્ષ દ્વારા તે વાતને લઈને સ્પષ્ટ ના પાડવામાં આવી હતી. તો તેવા સંજોગોની અંદર એ વાત નિશ્ચિત બનાઈ રહી હતી કે અન્ય કોઈ નામ આવશે અને તે જ પ્રમાણે અન્ય જે નામ આવ્યું છે રમેશ ધડુકનું કે જે જૂનું અને જાણીતું ચહેરો છે, કારણ કે તેઓ 2009ની અંદર લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે અને વિઠ્ઠલ રડિયા જયારે કોંગ્રેસમાં હતા ત્યારે તેમની સામે આ ચૂંટણી રમેશ ધડુક લડ્યા હતા ભાજપમાંથી, એટલે તેઓ જૂના કાર્યકર છે, જૂના નેતા છે, સ્થાનિક નેતા છે અને તેમને ટિકિટ આપવામાં આવી છે. એટલે સ્પષ્ટ રીતે એ વાત પાર્ટીએ કહી છે કે પાર્ટી પાસે જે અમને સવાલ ઉઠતા હોય છે કે પાર્ટી કોંગ્રેસમાંથી અલગ નેતાઓને ટિકિટ આપે છે અને પછી પક્ષના નેતાઓને અન્યાય થાય છે, તો તેની સામે પાર્ટીનું એક મોટું પગલું છે કે જૂના અને જાણીતા ચહેરાને ટિકિટ આપવામાં આવી, જેથી કરીને રાદડિયા પરિવાર સામે પાર્ટી દબાવમાં નથી આવી એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. અને હવે તેમની જીતવાની જવાબદારી પણ રાદડિયા પરિવારની રહેશે. આજે ચોક્કસ ત્યાં પોસ્ટર લાગ્યા છે કે રાદડિયા પરિવાર સિવાય કોઈને ટિકિટ આપવામાં આવશે તો ભાજપને અહીંયા હાર જોવી પડશે. પણ તેમ છતાં હવે રાદડિયા પરિવારની જવાબદારી થઈ જશે કે આ ટિકિટ આ બેઠક ભાજપે જીતાડી આપી અને એટલા માટે રમેશ ધડુકનું જે નામ આવ્યું છે એ સ્થાનિક કાર્યકરો માટે પણ એક સારો મેસેજ છે. જી જી સાથે જ બ્રિજેશ, પંચમહાલથી કોંગ્રેસના ઉમેદવાર વીકે ખાંટ છે અને હવે રતનસિંહને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર જાહેર કર્યા છે, તો એક કડક ટક્કર જોવા મળશે પંચમહાલમાં તેમ કહી શકાય?
बिल्कुल यश, फक्त पंचमहाल नहीं परंतु आज टक्कर है बनासकांठा में जो मैसे बनासकांठा में जे है काले कांग्रेस जे बने दावेदारों नाम आया एम एक चौधरी नहीं भाजपे चौधरी समाज ने टिकट आपी है तो समय चौधरी वर्षीस अदर्श थे कि पीछे अन्य कई रीत समीकरण बनासकांठा में बेसे है त्यां पर कड़क मुकाबलो जो मैसे पंचमहाल में तो वीके खास नाम लगभग निश्चित मनाय है त्यां कड़क फाइट जो मैसे जी रीते क्लीन स्वीप की बात भाजप कर रही है क्लीन स्वीप 26-0 वाली शक्यताओं खूब ऊंची धीरे धीरे दिखाई रही है। महत्वनो मुद्दो पोरबंदर में भाजपना उम्मीदवार भले आज जाहिर थया पण कांग्रेस उम्मीदवार तो पहेली नक्की था ललित वसोया के जे रालड़िया परिवार एक समय खूब नजीकना व्यक्ति था तेओ जे जे चूंटणी लड़वा जई रह्या छे कांग्रेस नी खाली सत्तावार जाहेरात बाकी छे એટલે ત્યાં પણ પોરબંદર માં પણ જે જંગ છે એ કસોકસનો જંગ જોવા મળશે। એટલે સીધી રીતે કહી શકાય કે આ વખતે જે કોંગ્રેસ કે મેદાનમાં નહોતી લોકો એવું માનતા હતા કે 26-0 થશે એની જગ્યાએ જે પ્રકારના નામો આવી રહ્યા છે નામો ઉપર ને સમીકરણ ઉપર એવું લાગી રહ્યું છે કે આ વખતે બેઠક ઉપર ફાઇટ ચોક્કસ જોવા મળશે કારણ કે પીએમ મોદી અને અમિત શાહ આ વખતે ગુજરાતમાં પહેલા જેટલો સમય નહીં આપી શકે તેમને અન્ય રાજ્યોમાં પણ પ્રવાસ કરવાનો હોવાથી ગુજરાતમાં પણ પ્રચારને અસર થશે તો તેવા સંજોગોની અંદર ફક્ત પીએમના નામે મત માંગવા જ્યારે ભાજપ નીકળશે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર મત માંગવા તે સમયે કેટલી અસર થાય છે તે જોવાનું રહેશે પણ કોંગ્રેસ માટે ચોક્કસ સ્થિતિ હાલ સારી દેખાઈ રહી છે। જી જરૂરથી પણ સાથે બ્રિજેશ સવાલ એ પણ થાય કે નો રિપીટની થિયરી ભારતીય જનતા પાર્ટી આ 3 બેઠક માટે તો અત્યારે અપનાવી છે ને આગળ પણ અપનાવી શકે છે બાકીની 7 બેઠકો માટે પણ ભારતીય જનતા પાર્ટીમાં એક શિસ્ત છે જેમાં તેમના જે નેતાઓ છે તે વધારે પડતો બળવો નથી કરતા અને તેનું એક ઉદાહરણ ગિરિરાજ સિંહ પણ છે કે જેમની પણ ટિકિટ કાપી પણ તેઓ વધારે અવાજ નથી ઉઠાવતા તો ભારતીય જનતા પાર્ટીનું અનુશાસન તેમને કદાચ આગળ વધારી શકે ખરું આ વખતે। જી જે વાત કરવામાં આવે ગિરિરાજસિંહની યશ, તો ગિરિરાજસિંહે ફક્ત નારાજગીનો સૂર વ્યક્ત કર્યો, તેમને બીજી બેઠક ઉપરથી લડવામાં આવી રહ્યા છે પણ એ સૂર વ્યક્ત થવો એ મોટી વાત છે કારણ કે ભાજપમાં હાલ કોઈ નારાજગી વ્યક્ત કરી શકે તેવી સ્થિતિમાં નહોતું અને હવે લોકો જયારે નારાજગી વ્યક્ત કરવા લાગ્યા। દેવજી ફતેપરાએ તો ખુલ્લેઆમ પાર્ટી સામે બળવો પુકાર્યો છે, બીજી તરફ રાખડિયા પરિવારને લઈને જે પોસ્ટરો લાગ્યા તે કઈ દિશામાં જશે હજુ તે ખ્યાલ નથી। તમામ જગ્યાએ જે છે અસંતોષ, રાજેશ ચુડાસમાની ટિકિટ રિપીટ થવાની વાતો આવી રહી છે એટલે ત્યાં રાજેશ ચુડાસમાના સમર્થકો ચોક્કસ શાંત થયા છે પણ ત્યાં પણ જે છે વિરોધની વાત હતી કે રાજેશ ચુડાસમાની ટિકિટ કપાઈ છે તો ત્યાં વિરોધ થશે તો આ તમામ બાબતો જે છે હજુ આ વખતે પાર્ટી પહેલી વખત આ પ્રકારના વિરોધનો સામનો કરી રહી છે। અત્યાર સુધી નરેન્દ્ર મોદી હતા ગુજરાતની અંદર એટલે ક્યારે કોઈ આવો વિરોધ બહાર નહોતો આવ્યો પણ ચોક્કસ ભાજપ માટે પણ મોટો પડકાર છે ને એટલા માટે જ ઓમ માથુર જે છે 2 દિવસથી અહીંયા છે અને તેઓ તમામ સ્થાનિક નેતાઓને સમજાવી રહ્યા છે કે આ ચૂંટણી જે છે નરેન્દ્ર મોદીને પીએમ બનાવવા માટેની છે ને એ વખતે વ્યક્તિગત વિરોધ અથવા તો સ્થાનિક નારાજગી બાજુ પર મૂકી દેવામાં આવે તે પ્રકારની ડેમેજ કંટ્રોલની કવાયત ખુદ પ્રભારી દ્વારા થઈ રહી છે અને પ્રભારી આજે રાત્રે સુરત પણ જવાના છે એટલે સુરતમાં જે વાત છે કે દર્શના જડોશે રિપીટ કરવામાં નહીં આવે ત્યાં ટિકિટ કાપવામાં આવશે તો ત્યાં પણ પ્રભારી જે છે સ્થાનિક લોકોને સમજાવવા જઈ રહ્યા છે કે ત્યાં વિરોધ ન થાય। સુરત ભાજપની સૌથી મહત્વની સીટ અને મજબૂત બેઠકોમાંની સેફ સીટ ગણાય છે ત્યાં માટે પણ પ્રભારી કવાયત કરી રહ્યા છે સાથે હજુ મહેસાણાનું કોકરું ઉકેલાયું નથી ત્યાં ઊંઝામાં આશા પટેલને ટિકિટ ન આપવી તેના માટે સમજાવવામાં આવી રહ્યા છે કે આશાબેન ચૂંટણી ન લડે હજુ સુધી આશાબેન દ્વારા જે છે ચૂંટણી લડવાની જીત પકડવામાં આવી છે પાર્ટી તેમને કમિટમેન્ટ આપ્યું હતું પણ ઊંઝાની બેઠક પર જો આશાબેન લડવામાં આવશે તો પાર્ટી ઊંઝા વિધાનસભા તો હારશે પણ સાથે સાથે મહેસાણા લોકસભા ઉપર બી નુકસાનની વાત છે એટલા માટે આ તમામ કવાયત ખુદ પ્રભારીએ પોતાના હાથમાં લીધી છે અને પ્રભારી દ્વારા તમામ લોકોને સમજાવવામાં આવી રહ્યા છે। જી જી જરૂરથી બ્રિજેશ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ। તો ભારતીય જનતા પાર્ટીએ 3 બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા છે। બનાસકાંઠાથી રાજ્ય સરકારના મંત્રી પરબત પટેલને ટિકિટ આપવામાં આવી છે તો પંચમહાલથી રતનસિંહને ટિકિટ આપવામાં આવી છે। પંચમહાલથી પ્રભાતસિંહનું પત્તું કપાયું છે કે જેઓ બળવો કરી શકે છે ભવિષ્યમાં, તેમની જગ્યાએ સી કે રાહુલજીનું પણ નામ ચર્ચાતું હતું પરંતુ તેમને પણ નજરઅંદાજ કરાયા છે। તો પોરબંદરથી વિઠ્ઠલ રાદડીયા આ વખતે ચૂંટણી નહોતા લડવાના તે સ્પષ્ટ હતું પરંતુ માંગ તેવી હતી કે રાદડિયા પરિવારમાંથી કોઈને ટિકિટ આપવામાં આવે પરંતુ તે આખી વાતને નજરઅંદાજ કરાઈ અને રમેશ ધડુકને ટિકિટ અપાઈ છે। બનાસકાંઠાથી હરિભાઈ ચૌધરીનું પત્તું કપાયું અને પરબત પટેલની ટિકિટ આપવામાં આવી છે તો મતલબ કે આ 3 બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ નો રિપીટની થિયરી અપનાવી છે પણ જોવું રહેશે કે ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારે બળવાના સૂર ઉઠી રહ્યા છે ભલે તે પછી તેમના નેતાઓ હોય કે તેમના સાંસદો હોય તે તમામ લોકો બળવો પોકારી રહ્યા છે, પરસોત્તમ સાબરિયા હોય કે આશાબહેન પટેલ હોય કે પછી સી કે રાહુલજી હોય કે પ્રભાતસિંહ ચૌહાણ હોય, ઘણા બધા નેતાઓ બળવો કરી શકે છે અને હજુ ઘણા નેતાઓ કરી પણ રહ્યા છે, માંગ પણ કરી રહ્યા છે। ત્યારે આવનાર સમયમાં
ભારતીય જનતા પાર્ટીમાં કેવી રીતે આગળના સમયમાં ડેમેજ કંટ્રોલ કરાશે તે સૌથી મોટો સવાલ છે. અમારી સાથે હાલમાં જોડાઈ ગયા છે પંચમહાલથી ભાજપના ઉમેદવાર રતનસિંહ. રતનસિંહજી, આપનું સ્વાગત છે ઝી 24 કલાક ઉપર. આપની પાસેથી સૌ પ્રથમ જાણવા માંગીશું, આપને ટિકિટ આપવામાં આવી છે, કયા મુદ્દાઓ મુખ્ય રહેશે જે આપ પ્રચાર કરશો તેમાં? મારી પાસે પહેલો તો હું પોતે કેન્દ્રીય નેતૃત્વ માનનીય મોદી સાહેબ અને માનનીય અમિતભાઈ ઝા સાહેબ, તદુપરાંત પ્રદેશ નેતાગીરી માનનીય સીએમ સાહેબે, માનનીય વાઘાણી સાહેબ અને સારું પ્રતિનિધિ મંડળ અને મહીસાગર જિલ્લા પંચમહાલ જિલ્લા નો પહેલો તો હું આભાર માનું છું. મારા ઉપર જે પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે અને જે પંચમહાલ જિલ્લા 18 લોકસભા મતવિસ્તારના જે પ્રશ્નો છે, મહીસાગર જિલ્લામાં વર્ષો પહેલો, હલો, હા જી આપની વાત સાંભળીએ છીએ, આપ જણાવો. વર્ષો પહેલો ગોધરા થી લુણાવાડા ટ્રેન ચાલુ હતી એ સૌ પ્રથમ મુદ્દો ચાલુ કરવાનો રહેશે મારો. તદઉપરાંત પાણીના પ્રશ્નો જે છે, ગોધરા લોકમત વિસ્તારમાં પાણીના સંખ્યાના પ્રશ્નો છે, આ મારા પ્રથમ મહત્વના મુદ્દા હશે. જી પણ રતનસિંહજી, સવાલ તે છે કે પ્રભાતસિંહ અહીંયા હાલમાં સાંસદ છે પંચમહાલથી, અને તેઓ પહેલા પણ કહી ચૂક્યા છે કે પંચમહાલથી તો હું જ લડીશ, તો તેઓનો જે નારાજગી હવે વેઠવી પડશે આપને, આપને એવું લાગે છે? આપણી નારાજગી એ પાર્ટી મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, પ્રભાસી પોતે મારા માટે સમાન છે, પ્રભાસીને પણ હું પાર્ટી દ્વારા મનાવવાના તમામ પ્રયત્નો કરીશ, અને મને આશા છે કે પ્રભાતસિંહ એ મારા વડીલ અને મારા પિતા તુલ્ય ગણી અને મારી સાથે રહેશે એવી આશા વ્યક્ત કરું છું. જી જરૂરથી રતનસિંહજી આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. અમારી સાથે હાલમાં જયેશ રાદડિયા પણ જોડાયા છે. જયેશભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાક પર. માંગ તેવી હતી કે આપના પિતા વિઠ્ઠલ રાદડિયાને ટિકિટ નહીં મળી શકે તેમની હાલમાં જે તેમની જે હેલ્થ ઇશ્યુઝ છે તેના કારણે, પણ રાદડિયા પરિવારમાંથી કોઈને ટિકિટ આપવાની માંગ હતી જે નથી સંતોષવામાં આવી, શું કહેશો આપ? પોરબંદર લોકસભા ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે રમેશભાઈનું નામ ફાઇલ થયું છે, એમને હું આવકારું છું અને અમારા જ પરિવારના સભ્ય છે અને પાર્ટી માટે આ ચૂંટણી અંદર તાકાતથી કામ લાગવાના છે. જી પણ શું આપને અપેક્ષા હતી કે રાદડિયા પરિવારમાંથી કોઈને ટિકિટ મળે, આપને ટિકિટ મળે? ના, સ્વાભાવિક રીતે પરિવાર માટે ટિકિટની માંગણી કરેલી હતી, પણ પાર્ટીનો નિર્ણય છે શિરોમાન્ય હોય છે અને ભારતીય જનતા પાર્ટીને પોરબંદર લોકસભા સહિત રાજ્યની 26 લોકસભા સીટ મળે માટે અમારું પ્રાધાન્ય છે અને દેશની અંદર ફરીથી નરેન્દ્રભાઈ સત્તાના સુકાનો સંભાળે એ માટે 26 સહિત પોરબંદર લોકસભા અમારા માટે મહત્વ છે અને આ સીટ અમે જંગી લીડ સાથે જીતવાના છે. રમેશભાઈ, ધડુકને જીતાડવા માટે કેટલા આપ મહેનત કરશો અને કેટલો તેમને સાથ આપશો? 100% રમેશભાઈ જીતવા માટે જ મારા પ્રયત્નો રહેવાના છે અને મારી જેતપુર જામકુંડા વિધાનસભા અને એ સહિત સમગ્ર પોરબંદર લોકસભાની જવાબદારી હું લેવાનો છું, કારણ કે અત્યાર સુધી અમારો સંસદનો આ વિસ્તાર રહ્યો છે અને મારા કાયમીના સંબંધ છે અને સંબંધનો ઉપયોગ કરી અને મારી વિધાનસભા પૂરતું નહીં પણ સાથે સાથ વિધાનસભાની અંદર મારી મહેનત રહેશે. જી જરૂરથી જયેશભાઈ, આભાર આપનો ઝી 24 કલાક સાથે વાત કરવા બદલ. તો આ હતા જયેશ રાદડિયા, કે જેમનું કહેવું છે કે ભલે રાદડિયા પરિવારમાંથી ટિકિટ કોઈને નથી આપવામાં આવી, પરંતુ રમેશ ધડુકને જીતાડવા માટે તેઓ પૂરેપૂરો પ્રયાસ કરશે. તો ભારતીય જનતા પાર્ટીએ 3 મહત્વપૂર્ણ બેઠકો ઉપર જાહેર કર્યા છે પોતાના ઉમેદવાર. તો આ સાથે જ આ બુલેટિનમાં હાલ માત્ર આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો ઝી 24 કલાક.